વાત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ. સુરતમાં અલ્પેશ કથિરિયાએ વરાછા પોલીસ મથકમાં બબાલ કરી છે. ટ્રાફિક પોલીસે બાઇક ક્રેનમાં ચઢાવતા અલ્પેશે હોબાળો મચાવ્યો. અલ્પેશે હોબાળો મચાવ્યો છે. અલ્પેશ કથિરિયાએ આરોપ લગાવ્યો છે. ટ્રાફિક પીએસઆઈએ અભદ્ર વર્તન કર્યાનો અલ્પેશ કથિરિયાએ આરોપ લગાવ્યો છે. સુરતમાં આ વરાછા વિસ્તારમાં બનાવ બન્યો. ટ્રાફિક પોલીસે બાઇક ક્રેનમાં ચઢાવતા અલ્પેશે હોબાળો મચાવ્યો છે. અલ્પેશ કથિરિયાએ આરોપ લગાવ્યો છે કે ટ્રાફિક પીએસઆઈએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું છે. અલ્પેશ કથિરિયાને વરાછા પોલીસ મથકે લાવવામાં આવ્યો છે. અલ્પેશે પીએસઆઈ સહિત પીઆઈને ધમકી આપી છે. અલ્પેશને મળવા એસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત થઈ ગયા છે અને અલ્પેશ કથિરિયાએ પોલીસ જવાનોને ખુલ્લી ધમકીઓ આપી છે. અલ્પેશના સમર્થકોનો પોલીસ સ્ટેશનની બહાર હોબાળો છે. મોટી સંખ્યામાં અત્યારે સમર્થકો પોલીસ સ્ટેશનની બહાર એકત્ર થયા છે, હોબાળો મચાવી રહ્યા છે અને અલ્પેશને છોડી મૂકવાની માગણી કરી રહ્યા છે. અલ્પેશ કથિરિયા અને પોલીસ વચ્ચે આજે ઘર્ષણનો બનાવ બન્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસે બાઇક ક્રેનમાં ચઢાવતા અલ્પેશે હોબાળો મચાવ્યો. અલ્પેશ કથિરિયાએ આરોપ લગાવ્યો ટ્રાફિક પોલીસ પર. વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તેશ પટેલ અમારી સાથે જોડાયા છે. કીર્તેશ, અલ્પેશ કથિરિયા અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ સર્જાયું, એમાં વાસ્તવિક કારણ શું સામે આવી રહ્યું છે? ચોક્કસપણે હજુ સુધી વાસ્તવિક કારણ સામે નથી આવ્યું, પણ જે રીતે અલ્પેશ કથિરિયા ખામરથે વરાછા વિસ્તારમાં ગયો હતો ત્યાં ટ્રાફિક પોલીસે તેમની ગાડી અટકાવી હતી અને ક્રેન પર લીધી. ત્યાંથી આ મામલો વિચકાયો હતો. જોતજોતામાં પીએસઆઈ દ્વારા લાફો મારવાની વાત સામે આવી છે. અલ્પેશ કથિરિયાને હાલ લોકઅપમાં રાખવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે લોકઅપમાં બેઠા બાદ બી તેને અન્ન અને જળનો ત્યાગ કર્યો છે. પાટીદાર આગેવાનો પહોંચી રહ્યા છે પોલીસ સ્ટેશન અલ્પેશ કથિરિયાને છોડાવવા માટે. કોંગ્રેસના કોર્પોરેટરો પહોંચી રહ્યા છે, ખાસ કરીને જે રીતે પાસની ટીમ સાથે જોડાયેલા છે. અલ્પેશ કથિરિયાની ધરપકડ કે અટકાયતની વાત મળતાની સાથે મોટેભાગે પ્રાસના કાર્યકર્તા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પણ જે રીતની આખી ઘટના છે, ચોક્કસ અલ્પેશના પિતા પણ હાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. કોર્પોરેટર દિનેશ કાછડિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. તમામ લોકો મળી રહ્યા છે. સામાન્ય વાત હતી, વાતમાંથી વતેસર થઈ ગયું છે. પોલીસ દ્વારા અલ્પેશે ઘેર રીતનું વર્તન કર્યું છે, પોલીસના કામમાં રૂખાવટ કરી છે. ત્યારે અલ્પેશનું કહેવું એમ છે કે પોલીસ દ્વારા તેને માર મારવામાં આવ્યો છે. સમગ્ર મામલો જે રીતે બિચકાયો છે તેને લઈને ચોક્કસ વાતાવરણ તંગ થયું હતું. કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. હાલ અલ્પેશ કથિરિયાને લોકઅપમાં રાખવામાં આવ્યો છે. તમે દૃશ્યમાં જોઈ શકો છો કે જે લોકઅપ રૂમ છે ત્યાં આગળ પાસના આગેવાનો પહોંચ્યા છે અલ્પેશ કથિરિયાને મળવા. જોતજોતામાં મામલો બિચકાયો. વરાછા પોલીસ સ્ટેશન સાથે અન્ય પોલીસ સ્ટેશનની મદદ લેવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચ અને ખાસ કરીને પીસીબી પોલીસને પણ બોલાવવામાં આવી હતી. જે રીતની ઘટના છે, સામાન્ય ઘટનામાં હોબાળો મચ્યો હતો. બંને બાજુ આક્ષેપો ચાલી રહ્યા છે. પોલીસ દ્વારા અલ્પેશે ઘેર રીતનું વર્તન કર્યું, ત્યારે અલ્પેશ કહે છે કે પોલીસ દ્વારા માર મારવા. એટલે સામાન્ય ઘટનામાં જે રીતનું વતેસર થયું છે તેને લઈને હાલ અલ્પેશની અટકાયત કરવામાં આવી છે. પોલીસના ફરજની રૂકાવટનો ગુનો દાખલ થાય તેવી શક્યતાઓ છે. ઉચ્ચ અધિકારીઓ સાથે પણ જીબાજોડી કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં આવેલા દરવાજાઓને લાત મારવાની વાત છે. એટલે કહી શકાય કશે ને કશે અલ્પેશ જે રીતનું આજે કૃત્ય કર્યું છે તે ચોક્કસપણે નિર્ણય કહી શકે. પોલીસ કર્મચારીઓ જે રીતે અલ્પેશ જે રીતનું વર્તન કરતો હતો ચોક્કસ અલ્પેશને અટકાયત કરી છે અને ટૂંક જ સમયમાં તેના વિરુદ્ધ ગુનો દાખલ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. જી કીર્તેશ, અલ્પેશે જે આરોપ લગાવ્યો છે ટ્રાફિક પીએસઆઈએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું છે, આ મામલે પોલીસે કોઈ પ્રતિક્રિયા આપી છે અથવા ટ્રાફિક વિભાગ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી છે? ચોક્કસ પોલીસે પ્રતિક્રિયા આપી છે, પણ અલ્પેશ દ્વારા બેહુદુ વર્તન અને પોલીસના કામમાં રૂકાવટ કરવામાં આવી છે એટલે તેની અટકાયત કરવામાં આવી છે. તેના પર ટૂંક સમયમાં પોલીસના રૂકાવટનો ગુનો દાખલ થાય તેવી પ્રતિક્રિયા આપી છે. પણ જે રીતે અલ્પેશની વાત છે કે ભાઈ ટ્રાફિક પોલીસ દ્વારા તેમની સાથે બેહુદુ વર્તન કરવામાં આવ્યું, તેમને માર મારવા છે, આ મામલે પોલીસ હજુ કશું પણ ફોડ પાડતી નથી. પણ જે રીતની ઘટના હતી તેને લઈને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને જે રીતની ઘટના હતી, લોકો હું કેમેરામેનને કહીશ કે લોકઅપ તો ઠીક, પણ પોલીસ સ્ટેશનની બહારના દૃશ્ય બતાવવાનો બી તમારે પ્રયાસ કરશે કે કયા પ્રકારની પરિસ્થિતિ છે. પોલીસ અત્યારે પણ એટલી મોટી સંખ્યામાં પાટીદારો પહોંચ્યા હતા, તેઓને દૂર કરવા માટે પોલીસ સ્ટેશનની મોટા પ્રમાણમાં
પોલીસ ખડકી દેવામાં આવી છે, કારણ કે મુખ્ય માર્ગ છે જેને લઈને બપોરનો સમય તો રત્ન કલાકારો જમવા માટે છૂટતા છે, તેને લઈને અહીંયા મોટા ભાગનો ટ્રાફિક જામ થઈ જાય છે. ટ્રાફિક ખોલવા માટે પોલીસે તમામ લોકોને દૂર કર્યા હતા. કંઈ કહી શકીએ કે પાસના અને ભાજપ કોંગ્રેસના લોકો જોડાયા છે, તેઓ ત્યાં પહોંચ્યા છે. આપણે એમની જોડે બી વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કેવું છે તેમનું, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કારણ કે અલ્પેશ પાસનો સુરતનો કન્વીનર છે અને જે રીતે જામીન પર છૂટ્યા પછી આખા પાસનું આંદોલન હવે અલ્પેશ જ સાચવશે તેવી વાત હતી, તેને લઈને અલ્પેશ ગઈકાલે બી સુરતના સરથાલા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યાં આગળ પણ હોબાળો મચાવ્યો હતો. જોકે અત્યારે અલ્પેશને લોકઅપમાં રાખવામાં આવ્યો છે. ખાસ કરીને જે રીતની ઘટના છે, દિનેશ કાછડિયા પહોંચ્યા છે, આપણે એમની જોડે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું ઘટના છે, કયા પ્રકારનું છે અને શું કહેવા માગો છો. દિનેશ કાછડિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અલ્પેશની જામીન માટે. દિનેશભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા છો, શું કહેશો? પોલીસ સ્ટેશન એટલા માટે અલ્પેશ કથિરિયાની જે ધરપકડ કરવામાં આવી છે, માત્ર ને માત્ર સામાન્ય વસ્તુમાં આવી રીતે ધરપકડ કરવામાં આવે તો એ ખરેખર અન્યાય છે. અને વરાછાનું વાતાવરણ જે ઇલેક્શન પછી શાંત પડ્યું છે, એને ક્યાંક ને ક્યાંક એનો માહોલ બગાડવાની કોશિશ થઈ રહી હોય એવું હાલમાં મને લાગી રહ્યું છે. એક નગરસેવક તરીકે થોડા દિવસ પહેલાં તમે પણ ફરિયાદ કરી કે વરાછાની ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને હેરાન કરવામાં આવે છે, ટ્રેનોમાં પાર્કિંગ ઝોનમાંથી ગાડીઓ ઉચકી જવાની વાત છે, તે કેટલું સાચું? 100% વાત સાચી છે. માત્ર ને માત્ર વરાછાને ટાર્ગેટ કરવામાં આવે છે, પાર્કિંગની અંદરથી બી ગાડીઓ ઉઠાવી લેવામાં આવે છે અને ટ્રાફિક પોલીસો એક ગુંડા તત્વ જેવું કામ કરી રહ્યા હોય વરાછામાં એવું લાગે છે. અને પાટીદાર સમાજને જ કાયમ અન્યાય પોલીસ તંત્ર દ્વારા થતો રહ્યો છે. મને વારંવાર મારી માંગ હોય છે કે ટ્રાફિક પોલીસ હોય કે પોલીસ સ્ટેશન દ્વારા આજે અલ્પેશને જે પકડવામાં આવ્યો છે એ બી ક્યાંક ને ક્યાંક વરાછાવાસીઓને પાટીદાર સમાજને ઉપસાવવા સિવાય બીજું કંઈ નથી. ધમાલ કઈ રીતે વધે, વરાછા રોડમાં વાતાવરણ કેમ તંગ બને, એ તરફ પોલીસ તંત્ર જઈ રહ્યું હોય એવું કોઈના ઈશારે મને એવું લાગે છે, રાજકીય ઈશારે. બીજું કે અલ્પેશે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા પછી અધિકારીઓ જોડે પણ બેહુદી વર્તન કર્યું છે? નહીં, એવું ક્યારેય હોતું નથી. એનો સ્વભાવ એ રીતનો બોલી એ ટાઈપની છે, એટલે આપણને એવું લાગે કે એ ગેરવર્તન કરે છે. પણ ક્યારેય અલ્પેશ કથિરિયા પોતે એડવોકેટ છે, કાયદાની અંદર રહીને જ વાત કરતા હોય છે, ક્યારેય પોલીસ તંત્ર સાથે ગેરવર્તન કર્યું નથી આજ દિવસ સુધી. ચોક્કસ, તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અલ્પેશ કથિરિયા સહિત તમામ લોકોને પકડાય, તેમના ફાધર હવે માથાકૂટ શરૂ થઈ છે, કારણ કે અલ્પેશને જે રીતે ધરપકડ કરવામાં આવી ચોક્કસ પાટીદારોનો રોષ ભભૂકી રહ્યો છે. તેમના પિતા અત્યારે પોલીસ સ્ટેશન પહોંચેલા છે, તેઓ દ્વારા પણ પોલીસ સાથે માથાકૂટ થઈ રહી છે, કારણ કે જે રીતે અલ્પેશને રાખવામાં આવ્યો છે, અલ્પેશ અંદરથી જય પાટીદાર જય સરદારના નારા લગાવી રહ્યો છે અને કહી શકાય કે લોકઅપમાં રાખ્યા બાદ તેને અન્ન અને જળનો ત્યાગ કર્યો છે. હજુવાનું એ રહ્યું કે આ મામલે પોલીસ હવે કયા પ્રકારની કાર્યવાહી કરે છે. ખાસ કરીને વાત કરીએ તો અલ્પેશની અટકાયત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેમાં પોલીસના રૂકાવટનો ગુનો દાખલ થાય તેવી શક્યતાઓ હાલ પ્રબળ બની છે. જી કીર્તેશ, આપ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખશો, ફરી એકવાર આપનો સંપર્ક કરીશું. હાલ દર્શકોને જણાવી દઈએ કે અલ્પેશ કથિરિયાની અટકાયત કરી લેવાઈ છે અને હાલ તેમને છોડાવવા માટે સમર્થકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનની બહાર આવી પહોંચ્યા છે.